गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हूँ जय सुतराणी, आप सब ऑनलाइन वीडियो लेक्चर सीरीज में हार्दिक स्वागत करूँ छू। तो छेल्ला लेक्चर में आपणे स्वाध्याय 1.4 जेमां आपणे संख्या रेखा शीख्या था, ओके। ई सिवाय तमने छेल्ले तरफ सूत्रो लख्या था, चार एक जेवा सूत्र, ओके। तो लास्ट लेक्चर में आपणे आटलू कह्युं हतुं, हवे आजे आपणे शुं शीखवानुं छे। તમે લોકો પહેલેથી હેડિંગ વાંચી લીધું હશે, બહુ હોશિયાર છો તમે બધા, કે આજનો આપણો ટોપિક કયો છે, તો કે અસમી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। શું સમી સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આટલી વસ્તુ અત્યારે આપણે શીખવાની છે આજના લેક્ચરમાં। ચલો હવે અસમી સંખ્યાઓ આપણે કોને કહેશું, જેમ કે વર્ગમૂળ વાળી સંખ્યાઓ, ઘનમૂળમાં હોય સંખ્યાઓ, ઓકે। આપણે વર્ગમૂળ સુધી તે શીખવાનું છે પહેલા। જેમ કે તમને આવું કે કહેવું કે આ બંને સંખ્યાઓનો સરવાળો શોધો, બે વર્ગમૂળમાં 5 + 3, તમે બધાનો સરવાળો શું થાય? તો બધા એમ કે 5 વર્ગમૂળમાં 5, તરત બોલવા દો, રાહ ન જોઈ ભાઈ, હું કે 5 વર્ગમૂળમાં 5, હાડા શાંતિ એ ધ્યાન તો રાખો પેલા, સીધા જવાબ દેવા માટે ઘણા બધા પેલા આપણે સમજવાનું છે। 5 વર્ગમૂળ 5 નો જવાબ ન થાય, તમે શાંતિ જો, અહીંયા વર્ગમૂળ આવે છે તો હા આવે છે, આમાં વર્ગમૂળ આવે છે તો કે નહીં, તો આ બે નો સરવાળો થાય જ નહીં। શું આ બંને નો સરવાળો થાય જ નહીં? અહીંયા વર્ગમૂળ છે, અહીંયા વર્ગમૂળ નથી, તો આનો આ જ જવાબ કહેવાય, આનો કોઈ જવાબ આવે જ નહીં। જો જવાબ આપવો હોય તો એનો એ જ જવાબ આવે, 2 વર્ગમૂળ 5 + 3, આનો કોઈ સરવાળો થઈ શકતો નથી। સરવાળો તો જ થશે કે જો બંનેમાં વર્ગમૂળ હોવું જોઈએ અને બંનેમાં વર્ગમૂળ સમાન હોવું જોઈએ, કે અહીંયા 5 હોય વર્ગમૂળની અંદર તો અહીં વર્ગમૂળની અંદર 5 હોવા જોઈએ, તો સરવાળો બાદબાકી થાય। જો આવું હોય 2 વર્ગમૂળ 5 + 3 વર્ગમૂળ 5, તો તમે કહી શકો કે 2 ને 3 5, જો 12 ના સહગુણકનો સરવાળો થાય, વર્ગમૂળનો સરવાળો ન થાય, 3 ને 2 5, એટલે જવાબ હોય 5 વર્ગમૂળ 5। આમાં તમે કહી શકો 5 વર્ગમૂળ 5, આમાં નહીં, સમજાણો, ઓકે। હવે બધા સમજાણો કે આમાં સરવાળો થશે નહીં, આમાં જ સરવાળો થશે ફક્ત। ચાલો ત્રીજું ઉદાહરણ, કે 8 વર્ગમૂળ 7 + 3 વર્ગમૂળમાં 7, ચાલો સરવાળો કરશું તો 8 ને 3 11 11 વર્ગમૂળ 7, ઓકે। ચાલો ચોથું, ઓકે, 8 ને 9 આવે તો વર્ગમૂળ 3 + વર્ગમૂળ 3, તો આમાં તો ક્યાં સંખ્યા જ નથી। તો જો આપણને ખબર છે કોઈ પણ સંખ્યાની આગળ કાંઈ નહીં હોય તો ગુણાકારમાં 1 તો હશે, શું હશે? 1 તો હશે, તો 1 અહીંયા 1 અહીંયા, 1 ને 1 કેટલા થાય? તો કે 2, એટલે આનો જવાબ શું કહેવાય? 2 વર્ગમૂળમાં 3, જો 1 અહીંયા માનવાનો, 1 અહીં માનવાનો, તો 1 ને 1 શું થઈ જાય? 2 થઈ જાય, ઓકે। 1 આપણે કદી લખતા નથી। ત્યાર પછી ઉદાહરણ 9 વર્ગમૂળમાં 5 - વર્ગમૂળ 5, તો આનો જવાબ પૂછે ને ઘણા એવું કે વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 કૂડી છે, અને જવાબ 9 હોય એવું ન થાય। અહીંયા 9 છે, અહીંયા કાંઈ નથી, તો કેટલા હશે? 1 તો હશે જ તે, તો મને એમ કે 9 માંથી 1 જાય તો
ભાગમાં સરવાળો બાદબાકી થશે અને કાઈ નહી હોય તો આગળ આપણે 1 લેશું ત્યાર પછી વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 7 ચાલ આનો જવાબ શું આવશે તો આનો જવાબ જો બંને સરખા છે તો 1 માં 1 જાય 0 એટલે આનો આન્સર 0 આમે સિમ્પલ જો વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 ઉડી ગયા કારણ કે આગળ કોઈ સવાલ પણ નથી એટલે કેન્સલ કરી શકીએ ઓકે ચાલો ત્યાર પછી ઉદાહરણ જોઈએ પંદર વર્ગમૂળ આઠ ઓછા ત્રણ વર્ગમૂળ આઠ તો જો પંદર માંથી ત્રણ જાય તો બાર વર્ગમૂળમાં આઠ ઓકે ત્યાર પછી ત્રણ વર્ગમૂળ બે ઓછા વર્ગમૂળ બે તો જો ત્રણ માંથી એક જાય તો આપણે કાઈ નહીં તો એક તો માન શકતે ત્રણ માંથી એક જાય તો બે વર્ગમૂળ બે આવું લખે ને એકવાર ક્લાસમાં એક છોકરો કે સાહેબ આ હું લખું બે વર્ગમૂળ બે તો કે ના તો હું લખું મને કે ટો રોટો પછી મેં છે આપણું બોલે પછી આમ જાણ અને ઇંગ્લિશ બોલે ટુ રોટ ટુ ઈ બે બોલે ટુ રોટ ટુ આપણને એમ લાગે આપણે શું બોલે છે ચાલ નેક્સ્ટ જોઈએ સોરી આ આવશે નવ હવે સમજાય સરળ બાકી બહુ એક્ઝામ લેવાની જરૂર નથી હવે તો પછી ઓકે ચાલ એકાદ એક્ઝામ છે લઈ લઈએ કે 10 વર્ગમૂળ 2 ઓછા 7 વર્ગમૂળ 2 તો 10 માંથી 7 જાય તો 3 વર્ગમૂળ 2 ઓકે આપણને સિમ્પલ સરવાળો બાદબાકી થશે તો માઈનસ માં ક્યારે આવી શકે જેમ કે ઓછા 5 વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 જો ઓછે વત્તે ઓછા 5 માંથી 2 જાય તો 3 મોટા પદની નિશાની એટલે માઈનસ તો આનો જવાબ આવશે માઈનસ 3 વર્ગમૂળ 3 ઓકે તો બહુ સિમ્પલ સરવાળો બાદબાકી છે ફક્ત તમારે શું ધ્યાન રાખવાનું છે તો કે જ્યારે વર્ગમૂળ સરખા હશે તો જ સરવાળો બાદબાકી થશે હા જુદા જુદા હશે નહીં થાય આવું ક્યાંક આપી દે કે આનો જવાબ શું થાય 2 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 6 તો આનો કોઈ જવાબ જ ન મળે આનો જવાબ પોતે જ થાય 2 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 6 ઓકે તો આનો આનો જ જવાબ રહેશે આનો કોઈ ચેન્જીસ થવાના નથી કારણ કે બંને વર્ગમૂળ કેવા છે તો કે જુદા જુદા તો સરવાળો ન થાય ઓકે ચલો આ શું થઈ ગયું આપણે શીખી ગયા સરવાળા અને બાદબાકી શીખ્યા હોય મને એવું લાગે છે હવે કરતા વધારે સરવાળા બાદબાકી કોઈ જરૂર છે નહીં ઓકે ચાલો આટલું પહેલા લખી નાખો ત્યાર પછી આપણે ગુણાકાર અને ભાગાકાર જોઈ લઈએ ઓકે શું જોવાનું છે એના પછી તો કે ગુણાકાર અને ભાગાકાર તો ગુણાકાર તમને બધાને આવે જ છે પણ હવે કોના ગુણાકાર શીખવો છો કે અસમવિષમી સંખ્યાઓના પહેલું સોરી આપણે 11 પૂરા થયો તો 12 નું હવે કોનું 12 નું કોઈનું નહીં દાખલો 12 નું ઓકે ચાલો તો કે 3 વર્ગમૂળ 2 ગુણ્યા 5 વર્ગમૂળ 7 હવે ગુણાકાર કેમ કરશો તો ગુણાકાર બહુ સિમ્પલ છે બહુ મજા આવે સંખ્યામાં ગુણાકાર સંખ્યા સાથે વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળ સાથે આમાં સરખા હોવું જરૂરી નથી જે સરવાળા બાદબાકીમાં નિયમ હતો કે બંને વર્ગમૂળ સરખા હોવા જોઈએ એવો આમાં નિયમ નથી ગુણાકાર ભાગાકાર એમાં તમારે શું કરવાનું છે કે 3 5 તો કે 15 વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 7
8 વર્ગમૂળ 2 ગુણ્યા 7 વર્ગમૂળ 3 તો 8 7 56 2 તેરી 6 આન્સર આવી ગયો 14 નો દાખલો કે વર્ગમૂળ 2 ગુણ્યા 6 વર્ગમૂળ 7 તો જો આમાં કોઈ સંખ્યા બહાર નથી આવતી તો 6 ના 6 એમને લખશું આમ આગળ કોઈ સંખ્યા આવતી નથી તો 6 ના 6 7 2 14 ઓકે પછી 15 નું ઉદાહરણ વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 6 તો કે 7 6 42 આ જવાબ કાકા બે માં સંખ્યા નથી આવતી સીધા વર્ગમૂળ ના ગુણાકાર ઓકે તો વર્ગમૂળ બહુ સિમ્પલ છે તો ક્યારે આઉટ કરવો છે 6 વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 આ ટાઈપનો દાખલો આવે તો શું થશે તો જો 6 2 તો કે 12 અને 77 49 તો 49 નો વર્ગમૂળ શોધી શકાય ને કેટલો તો કે 7 એટલે આવા દાખલામાં આપણે યાદ શું રાખશું જો 6 2 તો કે 12 હવે જ્યારે બે વર્ગમૂળ સરખા હોય શું હોય બંને વર્ગમૂળ સરખા હોય તો જો આમ કરવા જાવ શું થાય 49 આપણને ખબર 49 તો 7 નો વર્ગ છે એટલે આનો જવાબ શું આવી જાય ખાલી 7 હવે આપણે યાદ રાખવાનું છે જ્યારે જ્યારે આ ટાઈપની સંખ્યા આવશે વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 એનો જવાબ ખાલી આપણે 7 લખશું ઉપર વર્ગમૂળ બાદ રાખવાનું સીધું યાદ રાખવાનું એટલે અહીંયા જો બે વર્ગમૂળ સરખા છે સીધો આપણે મૂકશું ગુણ્યા 7 અને 12 7 એટલે 84 પછી આવા દાખલા આપણે સોલ્વ કરીએ 5 વર્ગમૂળ 3 ગુણ્યા 3 સોરી 6 વર્ગમૂળ 3 તો આના શું કરશું પેલા 5 6 30 ગુણ્યા બે વર્ગમૂળ સરખા છે તો વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 તો ખાલી 3 અને 30 તે તો કે 90 જવાબ ક્યારે આવું ખાલી આવી છે વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 તો તમારે સીધો જવાબ લખવાનો 6 બંને વર્ગમૂળ સરખા તો વર્ગમૂળ બાદ નાખવાનો ગુણાકાર હોય તો ખાલી 6 જવાબ આવશે ઓકે એટલે આ પણ ગુણાકાર થઈ ગયો મુદ્દાનો અને હવે આપણે જે ટોપિક શીખવાનો છે એ છે ભાગાકાર ત્રણ વસ્તુ આપણે શીખી ગયા સરવાળો બાદબાકી અને ગુણાકાર હવે છેલ્લો શીખવાનો છે ભાગાકાર શું શીખવાનું છે ભાગાકાર ઓકે ચાલો 16 વર્ગમૂળ 10 ભાગ્યા 4 વર્ગમૂળ 2 આને આપણે શું કરશું તો પહેલા આને આવી રીતના લખી નાખશું 16 વર્ગમૂળ 10 છેદમાં 4 વર્ગમૂળ 2 અંશને છેદમાં લખી નાખશું ચાલો ચોકે ચોકે 16 2 5 10 વધ્યું શું અહીંયા 4 વધ્યા અહીંયા 5 વધ્યા એટલે સંખ્યાનો ભાગાકાર સંખ્યા સાથે વર્ગમૂળનો ભાગાકાર વર્ગમૂળ સાથે બહુ સિમ્પલ છે ચાલો પછીનું ઉદાહરણ 20 વર્ગમૂળ 15 અહીંયા 4 વર્ગમૂળ 3 તો આપણે આ રીતે લખી નાખશું 20 વર્ગમૂળ 15 4 વર્ગમૂળ 3 4 5 તો કે 20 3 5 15 એટલે જવાબ શું આવશે 5 વર્ગમૂળ 5 ઓકે બહુ સિમ્પલ છે ત્યાર પછી 18 વર્ગમૂળ 14 ભાગ્યા 3 વર્ગમૂળ 7 તો જો સિમ્પલ તો મનમાં ભાગાકાર કરી શકશો 18 ભાગ્યા 3 તો કે 6 14 ભાગ્યા 7 તો કે 2 સીધો જવાબ આવી જાય આ વધુ
સીધો જવાબ આવી શકે ને 16 ભાગ્યા 4 એટલે 4 10 ભાગ્યા 2 તો કે 5 એ 20 ભાગ્યા 4 એટલે 5 15 ભાગ્યા 3 એટલે 5 18 ભાગ્યા 3 એટલે 6 14 ભાગ્યા 7 એટલે 2 આ જવાબ સીધો લખી શકે તો આપણે બહુ કે આઉટ પ્રેક્ટિસ ની જરૂર નથી છે તો હજી જોઈ લઈએ 10 વર્ગમૂળ 6 ભાગ્યા 2 વર્ગમૂળ 6 તો જો 10 ભાગ્યા 2 કરશું તો 5 તો વર્ગમૂળ 6 ભાગ્યા વર્ગમૂળ 6 બંને સરખા છે તો વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 કેન્સલ થઈ જાય જો લખો તો આને આ રીતે લખી શકાય 10 વર્ગમૂળ 6 છેદમાં 2 વર્ગમૂળ 6 તો આ બંને સરખા છે ઉડી ગયા 10 ભાગ્યા 2 જવાબ શું આવે છે ફાઇનલ તો ફાઇનલ જવાબ 5 આવશે ઓકે તો હવે કે આ પ્રેક્ટિસ બહુ જરૂર છે નહીં આ દાખલી પ્રેક્ટિસ બહુ ઇનફ થઈ ગઈ આપણા માટે આવો એક એક માર્ક માં ક્યાંક પૂછાઈ જતું હોય છે વધારે કે પૂછાતું નથી ઓકે ચાલો પહેલા આટલી વસ્તુ કમ્પ્લીટ કરો ત્યાર પછી આપણે આગળના એક દાખલો જોઈએ બીજો થોડો તો હવે આપણે છેલ્લા લેક્ચરમાં જે આપણે ચાર સૂત્ર શીખ્યા હતા એ ચાર સૂત્ર ઉપરના દાખલા ગણતા શીખીએ ઓકે એમાંથી પહેલા આપણે બે સૂત્ર ઉપરના દાખલા શીખશું જેમાં પહેલું સૂત્ર આપણું હતું a વત્તા b આખાનો વર્ગ જવાબ થાય a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર બીજું હતું a ઓછા b નો વર્ગ તેનો જવાબ આવે a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર ઓકે ચાલો હવે આની ઉપર દાખલા કેવી રીતના પૂછાય આની અંદર સમમિત અસમમિત સંખ્યાઓમાં ઓકે આપણે આ ટેકનિક રકમ આવે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ ચાલો વિસ્તરણ કરો આનો જવાબ ચાલો આ 2 માર્ક્સ માં આવી શકે 1 માર્ક્સ માં આવી શકે ઓકે ચાલો આ સૂત્રનો ઉપયોગ કરવો છે તો આમાં a એટલે આપણા માટે વર્ગમૂળ 5 છે b એટલે આપણા માટે વર્ગમૂળ 3 છે જો આપણે એક વસ્તુ જોઈએ કે કેવી કા હમણાં આપણે જે સૂત્ર આમ હોય આની ઉપર વર્ગ તો ખાલી વર્ગમૂળ તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય ખાલી શું જવાબ આવશે તો કે 5 જવાબ આવશે જો વર્ગમૂળ અને વર્ગ ભેગા થાય તો બંને કેન્સલ થશે જવાબ ફક્ત શું આવશે તો કે 5 આવશે આનો મીનિંગ એવો જ કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો આપણે લખીએ છે ખાલી 5 તો વર્ગમૂળ 5 નો વર્ગ નો મતલબ એ જ થાય એટલે જવાબ ખરે શું આવે તો 5 આવે ચાલો આનું વિસ્તરણ કરો આપણે જો તો પહેલા શું મૂકશો a નો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ પછી 2 મૂકી દેવાના પહેલા વર્ગમૂળ 5 પછી વર્ગમૂળ 3 અને વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ ઓકે ચલો વર્ગમૂળ 5 નો વર્ગ તો 5 2 5 13 15 વર્ગમૂળ 3 નો વર્ગ તો 3 ચલો 5 ને 3 8 વત્તા 2 વર્ગમૂળમાં 15 આ બચાવ છે પહેલા છેલ્લા સરવાળો થશે આ બે નો હવે સરવાળો થાય નહીં કારણ કે હમણાં આપણે સરવાળો બાદબાકી શીખ્યા અહીંયા વર્ગમૂળ છે અહીંયા નથી સરવાળો બાદબાકી નહીં થાય બીજું વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ તો આમાં એની જેમ જ થશે પહેલા વર્ગમૂળ 7 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળ 7 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ ચાલો વર્ગમૂળ 7 નો વર્ગ કે 7 2 7 13 21 વર્ગમૂળ 3 નો વર્ગ ખાલી 3 હવે 7 ને 3 તો કે 10 એટલે આપણો જવાબ આવે 10 વત્તા 2 વર્ગમૂળમાં 21 બહુ સિમ્પલ દાખલો છે ફક્ત તમારે આ સૂત્ર લગાડવાનું છે આ સૂત્ર વડે 8મા ધોરણમાં તમે લગાડી ચૂક્યા છો આપો તમારે પણ ત્યાં તમને આવી સંખ્યા ન આવતી તમને x અને y વાળી સંખ્યા આવતી 5x વત્તા 2y x વત્તા 3 આ ટાઈપના દાખલાઓ હતા ચાલો ત્રીજું
ઓકે આ ટેમ નો આવે તો આપણે નવ બનાવ્યું વર્ગમૂળ 7 + 5 નો વર્ગ તો આપણે ભરશું આ રીતે તે સૌથી પહેલા વર્ગમૂળ 7 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળ 7 ગુણ્યા 5 અને વત્તા 5 નો વર્ગ જો અહીંયા વર્ગમૂળ હતો એટલે ગુણાકાર નિશાન આપણે નોતા મૂકતા અને કાલે કાઉન્સ મૂકી દેવાનું ગુણાકારમાં ઉપર શું મૂકશું કાઉન્સ એ મૂકી શકાય ચાલો વર્ગમૂળ 7 નો વર્ગ તો કે 7 2 5 10 વર્ગમૂળ 7 એમને 5 નો વર્ગ 25 25 ને 7 તો 32 32 વત્તા 10 વર્ગમૂળ 7 ઓકે આ રીતે જવાબ આવશે ચોથો વર્ગમૂળ માં 17 ઓછા વર્ગમૂળ 3 આખા નો વર્ગ તો પહેલા શું કરશો હવે જો માઈનસ આવું થઈ ગયું તો કઈ ફેર નહીં પડે ફક્ત અહીંયા શું આવશે માઈનસ વર્ગમૂળ 17 નો વર્ગ ઓછા 2 કૌંસમાં વર્ગમૂળ 17 બીજા કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ જો અહીં માઈનસ માં તો ફક્ત વચ્ચે માઈનસ આવશે છેલ્લે તો પ્લસ જ આવશે વર્ગમૂળ 17 નો વર્ગ તો કે 17 17 તેરી 51 એટલે કે 2 વર્ગમૂળ 51 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3 17 ને 3 તો કે 20 ઓછા 2 વર્ગમૂળમાં 51 ઓકે આ રીતે આપણે દાખલા ગણવાના છે હજી આપણે આ બે ત્રણ દાખલા જોઈ લઈએ પાંચમો દાખલો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 અખા નો વર્ગ તો શું આવશે સૌથી પહેલા વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ ચાલો વર્ગમૂળ 5 નો વર્ગ તો કે 5 ઓછા 2 એમને 5 2 10 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ 2 5 ને 2 તો કે 7 ઓછા 2 વર્ગમૂળમાં 10 ઓકે તો આ રીતે આપણે પહેલા બીજા સૂત્ર બંનેનો ઉપયોગ કરીને દાખલા ગણવા છે તો હવે તમે બધા દાખલા સમજાઈ ગયા છે હવે પાંચ દાખલા પ્રેક્ટિસ કરીએ બહુ ક્યારે પ્રેક્ટિસની જરૂર છે નહીં ઓકે તો હવે તમે થોડા દાખલા સાથે આપી દઉં છું છઠ્ઠો દાખલો વર્ગમૂળ 10 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ વર્ગમૂળ 11 વત્તા વર્ગમૂળ 5 નો વર્ગ પછી વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 2 આખા નો વર્ગ નવમો દાખલો વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 3 ઓકે ઓછા વર્ગમૂળ 5 આખા નો વર્ગ છેલ્લો દસમો દાખલો વર્ગમૂળ 17 ઓછા વર્ગમૂળ 7 આખા નો વર્ગ તો આજનો જે તમારો હોમવર્ક છે એમાં તમારે આજે કરાવેલા જેટલા પણ દાખલા છે એ બધા બે વખત લખવાના છે અને આ જે દાખલા છે એથી હવેનો બાકીના દાખલા આજે 5 આ 5 દાખલા તમારે ફક્ત એક વાર લખવાના છે બાકી બધી વસ્તુ બે વાર અને આ 5 દાખલા જે તમને જાતે ગણવા આપ્યા છે આ બધા તમારે એક એક વખત લખવાના છે ઓકે નેક્સ્ટ ટાઈમ ફરી મળશું પણ ખાસ આ વસ્તુની તમે પ્રેક્ટિસ કરી રાખજો કારણ કે પ્રેક્ટિસ નહીં કરો તો મેં
જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ગણિતમાં તમને રસ પડશે, એટલી તમને મજા આવશે. ઓકે, તો બધા લાગો કમ્પ્યુટર હોમવર્ક ઓલરેડી ગણો જ છો, પણ જોઈ જોઈ ન ગણો, ખાલી ગણવા માટે ન ગણો, મારી માટે નથી ગણતા, તમે તમારા માટે ગણો છો, તમને કઈ કેમથી ફાયદો થશે એવું માની હોમવર્ક કરો. સરને કોઈ ફાયદો નથી થવાનો. ઓકે, તો તમે તૈયારી કરશો એવું માની લઉં છું. ઓકે, અને કરતા જશો. ચાલો તો નેક્સ્ટ ટાઈમ